સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું મબલક ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ ઉનાળુ હજાર આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં ચાર હજાર જેટલો વધારો થતા એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર વધારે વાવેતર કરાયું છે ઉનાળુ પાકમાં મુખ્યત્વે તલ ઘાસચારો શાકભાજી બાજરી મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર નોંધાયું છે ચાલુ વર્ષે એકત્રીસ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં તલનું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ છે અને આશા છે કે સારા ભાવ મળે અમને તો અમારા ખેડૂત સારું વળતર મળે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સામાન્ય રીતે ઉનાળુ આવેતર તર સત્યાવીસ આજુબાજુ થતું હોય સત્યાવીસ હજાર જેમાં ઉનાળામાં પિયતની જે સગવડો છે તે તલ છે બાજરી છે ઘાસરો શાકભાજી વગેરે પાકોનું વાવેતર થતું હોય આપણે આ વર્ષે જોઈએ તો આ વર્ષે એકત્રીસ હજાર એક્ટર જેટલું વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે તલનું વાવેતર વધારે થયું છે પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે મહુડાના ફળ ફૂલ વહેંચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ અને ફળ પર થતાં તેમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો માર્ચ અને એપ્રિલ માસમાં રાત્રે ઉજાગરા કરી મહુડાના ફૂલ વીણી એકત્રિત કરતા હોય છે ત્યારબાદ સુકવણી કરી દુકાનમાં વેચાણ કરતા હોય છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માંડ પચીસ ટકા મહુડાના ફૂલની આવક જોવા મળી જેથી ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય મહુડાના ફૂલમાંથી આવક થવાની આશા પર પણ પાણી ફરી વળ્યું કારણ કે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે તેમને આવક થશે પરંતુ પડતા પરપાટું જેવી સ્થિતિ સર્જાઈ છે ઝાડ છે અને ઝાડની અંદર ફળ ફૂલ આવે છે એને અમે વીણી વેચીને અમારું ગુજારણ આ ચલાવી શકીએ છીએ ગયા વખતે ફૂલ ફૂલ હતા તો ભાવ ઓછો હતો અત્યારે ભાવ વધારે છે તો ફૂલ નથી આ વર્ષે ગૈસાળ કરતાં વીસથી પચ્ચીસ ટકા આવક પચીસ ટકા જ આવકો છે કુદરતી રીતે વાતાવરણમાં બધા જે ફેરફાર થયા એના કારણે મૌરાનું જે ફૂલ હતું એ ઝાડ ઉપરથી બિલકુલ પડવાનું બંધ થઈ ગયું છે ભાવની વાત કરીએ તો આ વખતે ભાવ ગૈસાળ કરતાં ડબલ થઈ ગયા છે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ વિકટ છે ત્યારે ચરોતરમાં આ વખતે પાણીની મુશ્કેલી નહીં પડે કારણ કે વણાકબોરી ડેમમાં હજી બસો ઓગણીસ ફૂટની સપાટી જોવા મળી રહી છે ડેમમાં કુલ એશી ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત છે પરંતુ આ વર્ષે ડેમના છ દરવાજા રિપેર કરવાની કામગીરી ચાલતી હોવાથી બે મહિના સુધી ચરોતરના ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવશે જેથી પાણીનો જથ્થો જળવાઈ રહે અને અમદાવાદ ચરોતર અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય ઉનાળાની શરૂઆત થતા જ પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે પીવાના પાણીની ત્યારે અમદાવાદ પૂર્વ વડોદરા તેમજ વાત કરવામાં આવે તો ખેડા અને આનંદ જિલ્લાનો મુખ્યત્વે પરિયજ અને કનેવલ દ્વારા સૌરાષ્ટ્રને પાણી પૂરો પાડતો વ્યવહોર એટલે વનકપુરી વિવર સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વનાકપુરી વિવરના જ્યાં આગળ

અમદાવાદ પૂર્વ ખેડા આનંદ જિલ્લા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવા માટે સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ઉનાળાની અંદર આ સમસ્યા ન સર્જાય તે માટે અગર પૂરતો પાણીનો સ્ટોક હોવાના માહિતી મળતા એક સારા સમાચાર કહી શકાય કારણ કે જે દર વખતે પાણી જે સમસ્યા સર્જાય તે આ વખતે નહીં સર્જાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હાલમાં બસો ફૂટ પાણીનું લેવલ હોવાથી આજે પીવાના પાણી જે સમસ્યા થાય તે અત્યારે નહીં થાય તેવું ચોક્કસપણે કહી શકાય છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી વનાગબોરી ખેડા ઉનાળો આવતા જ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે નારી ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ગામમાં છેલ્લા વીસ દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને જે પાણી આવે છે તે પણ દુર્ગંધયુક્ત અને ગંદુ હોવાથી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પીવા માટે ચોખ્ખા પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી રઝડપાટ કરવા મજબૂર છે અહીં મહિલાઓની એક જ માંગ છે કે તેમને પીવાનું પાણી પહોંચાડવામાં આવે અમારા ઘરે પાણી આવતું નથી ને અમે એને તળ ભરવા આવે છીએ એકદમ ડવું પાણી છે અને ઘરે બી થોડુંક થોડુંક પાણી આવે છે અમારે એક ટબ ભરા ગોળામાં બી પાણી નથી ભરાતું પાણી એટલે મહેરબાની કરીને પાણી અમને આપો આ પાણીની બહુ તકલીફ છે કેટલા દિવસ પાણી નથી આવતું ન્યાય ઓફિસે કહેવા જાય તો ન્યાય કહેમ કે તમારા માણસો નહીં આવે તો અમારે પાણી હાથે ક્યાં જાવું એમ

જંગલમાં સૂકા પાન પર કોઈ સડક દિવાસળી કે રોડ સાઈડ ફેંકાથી બીડી સિગરેટ થી પણ આગ લાગી શકે છે અને તેને રોકવા નર્મદા વન વિભાગ દવરેખા બનાવે છે હાલમાં જંગલ વિસ્તારોમાં મુખ્ય રસ્તાની આજુબાજુમાં

ઉનાળાના દ્રષ્ટિમાં જે જોવા જઈએ તો જંગલોમાં અનેકવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે જંગલ નષ્ટ થઈ જતા થઈ જતા હોય છે જંગલોમાં જે અચાનક આગ લાગવાના કારણે કેટલા જંગલ નષ્ટ થઈ જતા હોય છે પરંતુ આ એક દવ રેખા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી છે અને આ દવ રેખા બનાવવાથી એમની જે જમીનની પટ્ટો છે એ પટ્ટો પણ પાસે રહે એક આ એક આપણી સાથે જે આગ લગાડનાર માણસ છે અને દવ રેખા બનાવનાર વ્યક્તિની જેની પાસે વાત કરીએ આ કેમ લગાડવામાં આવે છે હવે પાનખરું તો આવી ગયું છે પાંદડા કોઈ બીડી સિગરેટ નાખી જાય જંગલમાં આગ લાગી જાય એના માટે આ દવરેખા અમે બનાવીએ છીએ કોઈ નુકસાન ના થાય કોઈ ખેડૂત કે જંગલની જમીન આજુબાજુ પટ્ટો તૈયાર ન થાય એના માટે કરીએ છીએ બિલકુલ તમે સાંભળ્યું એમ કે ખાસ કરીને જે જંગલની જમીન હોય છે જંગલની જમીનની નિશાની પણ એક રાખવામાં આવે છે આ આગ લગાડવાથી આ એક દવ રેખા બની જાય છે જેથી જંગલની જે જમીન હોય છે વન વિભાગની એ જમીન એમના હદમાં રહે બીજી વસ્તુ કે જે જંગલ નષ્ટ થઈ જતા હોય છે જે પાંઠર ઋતુમાં પાનો અત્યારે સુકાઈ ગયા હોય છે અને ઉનાળામાં અચાનક આગ લાગવાને કારણે કેટલા જંગલો નષ્ટ થઈ જાય છે ત્યારે આ આ દવ રેખા લગાડવાથી જે જંગલોમાં અચાનક જે આગ લાગે છે તે પણ લાગતી નથી એટલે કહી શકાય કે જે વન વિભાગ દ્વારા જે આ જે દવ રેખા

જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું પરંતુ સપનું પૂર્ણ ન થતા તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓ પૂરા કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્ર કુમાર પાસે ભણવા ઉમટી પડે છે આ સાથે વિદ્યાર્થીઓ જીતેન્દ્ર કુમારની પુસ્તકોની લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી સારી એવી નોકરી મેળવી રહ્યા છે એ વધુ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી છે અને ટ્યુશન ક્લાસીસમાં આપણે જોઈએ તો અંગ્રેજી વિષય સાથે એમણે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ આજ આજ દિન સુધી ભણાવી ચૂક્યા છે મોટિવેશન સ્પીચ પણ આપતો હોઉં છું એ બધું એમના લીધે છે અમારા સાહેબે ત્રણ વખત જીપીએસસી પાસ કરેલી છે બરાબર છે તો એની અંદર એમને નિષ્ફળતા મળેલી છે તો નિષ્ફળતા મળ્યા બાદ એમને છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું જેમના જોડેથી મને માર્ગદર્શન મળે છે મેં ધોરણ બારની પરીક્ષા હમણાં જ હમણાં જ આપી છે અને એમના માર્ગદર્શન હેઠળ હવે હું સરકારી નોકરીની તૈયારી કરી રહી છું આ ક્લાસરૂમ હું મારા ઘરે જ ચલાવું છું જેને કહેવાય કે ક્લાસરૂમ માત્ર નામ છે ક્લાસરૂમની જોને કહેવાય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી છતાં વિદ્યાર્થીઓ મારા જ્ઞાનને મારું જ્ઞાનની કદર કરીને દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે ડીસાથી પણ વિદ્યાર્થીઓ આવે છે ક્યારેક થરાદથી ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે અને મારી પાસે ભણે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ કોચિંગ લે છે ઇંગ્લિશ સ્પીકિંગ પણ શીખી જાય છે અને એજ્યુકેશન લગતું પણ શિક્ષણ પ્રાપ્ત કરે છે છોટા ઉદેપુરમાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સામે આવ્યો નસવાડીના ચંદનપુર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે જેમાં શિક્ષકો નાના ભૂલકાઓ પાસે સિમેન્ટની ઈંટો મુકાવી રહ્યા છે શાળાના કમ્પાઉન્ડમાં બાળકો સિમેન્ટની ઈંટોને મૂકી રહ્યા છે બાળકોએ ત્રણસો જેટલી સિમેન્ટની ઈંટો ઉઠાવી હતી જોકે વિડીયો ઉતારવામાં આવતા શિક્ષકોએ બાળકોને ઈશારા કરીને કામ કરતા રોકી દીધા જોઈ શકાય છે કે શિક્ષક આરામથી ઓટલા પર બેસી રહ્યા હતા અને નાના બાળકો ઈંટો ઉપાડી રહ્યા હતા જ્યારે આ બાબતે શિક્ષકને સવાલ કર્યો તો તેમણે મજૂરો ન હોવાનું ન મળતા હોવાનું કહીને અને પોતાનો લૂલો બચાવ કર્યો સવાલ એ છે કે બાળકો શાળામાં અભ્યાસ માટે આવે છે કે મજૂરી કામ કરવા માટે શું આવી રીતે ગુજરાત ભણશે અશું કોઈ કામગીરી નહીં ચાલે બહાર ખાલી સામાન પડે છે તો અંદર મીકાઈ જશે કામગીરી તો મારી પૂરી રહી છે ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મીકાઈ ગઈ કંઈ નહીં સાહેબ આ ચાર પાંચ છ એ કરે છે સાહેબ ભાઈ જરા વિચારો સાહેબ હા ખરે નહીં સાહેબ હમણાં સવારમાં જ અમારે સીઆર સાહેબ એ મદદ માટે મેં એમને પણ બોલાયા હતા ના ના એવું નથી પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી જઈ કરીએ છે એટલા માટે ના ના એટલા માટે નહીં કઈ સપોર્ટ કરવા માટે કે મારે બીજું કોઈ એ સુરતની વીએનએસજીઓ સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીનીની ટી શર્ટ ઊંચી કરી તપાસવાના મામલે કુલપતિનું નિવેદન સામે આવ્યું યુનિવર્સિટી કુલપતિએ આખે આખી વાત ઉપજાવી નાખવામાં આવી છે તેવું નિવેદન આપ્યું ઉપરાંત સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાનું કહ્યું જો આ ઘટના સાચી હશે તો તે કસૂરવાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મબદ યુનિવર્સિટી વિવાદમાં ઘેરાઈ હતી કારણ હતી વિદ્યાર્થીઓને સ્કોર દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને વિવાદ ઊભો થયો તો જો કે આ સમગ્ર વિવાદમાં તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો છે તે સાંભળીને અધિકારીઓ લઈને કુલપતિ ચોખ્ખી ઊઠ્યા તા આપણી સાથે કુલપતિ કિશોરસિંહ ચાવડા આપણે સીધા વાત કરીએ સાહેબ મહિલા જે વિદ્યાર્થીની હતી તેની ઉત્તરવેહી પાસે જઈને તેમના જે જજવાઓ જે છે તેમને ચેક કરવાનું કીધું તું કે જેથી એમાં કોઈ માહિતી હોય આ વાતની માહિતીને ને કે સામાન્ય રીતે મહિલાઓને ચેકિંગ કરવામાં આવતું નથી પણ મહિલા સ્કોડ દ્વારા ચેક કરવાનો જે અમે પ્રયાસ કર્યો છે તેને અટકાવવા માટે જ કોઈ વ્યક્તિએ આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય એવું માલુમ પ્રથમ દર્શ શંકા થાય છે અને આ પ્રકારની જો ખરેખર માહિતી સાચી હશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતાં પણ યુનિવર્સિટી અટકાશે નહીં સામાન્ય રીતે મહિલા વિદ્યાર્થીનીઓને એને ચેક કરવાનું કહેવામાં આવતું હોતું નથી પણ આ અમારો વિનમ્ર પ્રયાસ હતો કે મહિલા વિદ્યાર્થીનીઓને પણ તેમના ગજવામાં રહેલી જો કોઈ સાહિત્ય હોય તો એમને દૂર કહેવાનું જે કહેવામાં આવ્યું હતું એમાંથી આ વાતને આખી જુદી દિશામાં લઈ જવાનો પ્રયત્ન થયો હોય એવું પ્રથમ દશે પ્રથમ દશી કહી શકાય બિલકુલ આ થા કુલપતિ કિશોરસિંહ ચાવડા સીધું કહેવામાં તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ચેક કરવાને લઈને આ વિવાદ ઊભો થયો હતો કે સીસીટીવી ચેક કર્યા બાદ આ પ્રકારે કોઈપણ વિદ્યાર્થીનીને ચેક કરવામાં નથી આવ્યું પણ જો આ પ્રકારની ઘટના છે તેને લઈને આગામી દિવસમાં પોલીસ કેસ સાથે પરીક્ષા ચાલી રહી છે અને આવી કોઈ ઘટના ના બને તે માટે ખાસ મહિલાઓનું સ્કોર વધારવાની વાત પણ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેષ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત વડોદરામાં ગેસ કનેક્શન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું પાદરામાં ઉજ્જવલા યોજનાના જોડાણ બારોબાર અન્ય લોકોને ફાળવી દેવાયા હોવાનો ખુલાસો થયો વર્ષ બે થી ઓગણીસથી લાભાર્થીઓના નામનું કનેક્શન કોઈ બીજું જ વાપરતું હતું લાભાર્થીના ફોર્મ પાસ થઈ ગયા છતાં જે તે સમયે ફોર્મ રદ થયા હોવાનું જણાવાયું હતું જો કે કેવાયસીને લઈ તપાસ થતા અસલ લાભાર્થીઓને જાણ થઈ હતી મોભા ગામની ગેસ એજન્સીમાં તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો હાલ બે લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની વિગત સામે આવી રાખી રહ્યા છે બદલે અન્ય વ્યક્તિઓને આ લાભ આપવામાં આવ્યો અને જ્યારે કેવાયસી કરવામાં આવ્યું ત્યારે આ તમામ વિગતો ખુલી હતી આ તો જ્યારે રહીને કેવાય સિંહ માટે ફોમાય ને ત્યારે મમ્મીની અંદર નામ ઘી રમીલાભાઈ અરવિંદભાઈ રાણા છ રસ્તી બે હજાર ઓગણીસ હતો અત્યાર સુધી કેટલાય લોકોનું આવું થયેલું છે તો બસ મારે એક જ વસ્તુ છે કે ભાઈ મને કાયદેસરની કાર્યવાહી કરે અને જે લોકો ફોલ કરે છે એમને જે બનતી સજા કરે